અગત્યના સમાચાર આપને જણાવી દઈએ કે લુણાવાડા બેઠકના પરિણામ સામે આવી ચૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે. ભાજપના જિગ્નેશ સેવકની જીત થઈ હોવાના અહેવાલ અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે. લુણાવાડા બેઠક કે જેના ઉપર ભારતીય જનતા પાર્ટીની જીતના અહેવાલ અત્યારે મળી રહ્યા છે. આ સિવાય ખેરાલુ બેઠક ભાજપના ફાળે ગઈ છે અને અન્ય જો બેઠકોની વાત કરીએ તો તેમાં પણ રસાકસી ભર્યો જંગ અત્યારે જોવા મળી રહ્યો છે. લુણાવાડા બેઠકના પરિણામો મળી રહ્યા છે અને ભાજપની જીત જિગ્નેશ સેવકની જીત થવાના અહેવાલ અત્યારે મળી રહ્યા છે. ખેરાલુ અને લુણાવાડા બંને બેઠકો ભાજપના તરફેણમાં રહી છે. જ્યારે જો અન્ય બેઠકોની વાત કરીએ તો થરાદ અને બાળ બેઠક આ બે બેઠકના પણ પરિણામો સામે આવી ચૂક્યા છે કે જ્યાં કોંગ્રેસ પોતાનું મજબૂત પ્રદર્શન કર્યું છે અને કોંગ્રેસના ફાળે આ બેઠકો ગઈ છે. એટલે કે અત્યારે કુલ 6 બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંને બે બે બેઠકો પર છે. રાધનપુર અને અમરાઈવાડી આ બંને બેઠકોના પરિણામો હજુ સ્પષ્ટ થવાના બાકી છે, પરંતુ આ બંને બેઠકો પર અત્યારે કોંગ્રેસ આગળ ચાલી રહી છે. આપણે જણાવી દઈએ કે અત્યારે લુણાવાડા બેઠકના પરિણામો સામે આવી ગયા છે. જિગ્નેશ પટેલ લુણાવાડા બેઠકની વધુ જાણકારી આપી રહ્યા છે. જિગ્નેશ, આખરે વિગતો મળી રહી છે કે હવે ભારતીય જનતા પાર્ટી આ બેઠકને અત્યારે કબજે કરી લીધી છે. નિકુંજ, અત્યારે શું જાણકારી છે ત્યાંથી વધુ? ચોક્કસથી, જે લુણાવાડા વિધાનસભા માટેની જે પેટા ચૂંટણી યોજવામાં આવી હતી, એના પેટા ચૂંટણીના પરિણામો હાલ આવી સામે આવ્યા છે અને 15 વર્ષ બાદ ભાજપે આ બેઠક ઉપર કબજો કર્યો છે. કોંગ્રેસની પરંપરાગત કહેવાતી આ બેઠક ઉપર ભાજપે જે પાયાના બુથના જે કાર્યકર હતા, જેમને સેવક જેને ટિકિટ આપી હતી, અને આજે ચૂંટણી છે તેની અંદર તેઓનો વિજય થયો છે અને કોંગ્રેસના જે ગુલાબસિંહ ચૌહાણ છે તેઓની હાર થઈ છે. આભાર નિકુંજ તમામ જણાવ્યું.